કેમ છો ભાઈ બધાય? મજામાં ને? કઈ પ્રોબ્લેમ જેવું નથી ને કોઈને? કઈ તો ભલે. રાત તો હમણાં એક છોકરો મને કહે કે પબજીમાં બંધ થઈ જવાની છે, હવે જમાટ આવે એવું છે. કઈ કે ટિકટોક બંધ થઈ ગયું, એમ બીજી પણ બધી ચાઇનાની જે આપણે વિડીયો બનાવીએ એ બધી એપ્લિકેશનો બંધ થઈ ગઈ. તો એ કહે છે બહુ મજા નથી આવતી જોઈએ એવી. આ લોકડાઉને તે કહે છે ને દઈ નાખીને આમ ને તેમ ને, આપણે એવું કઈ છે નહીં ને, એટલે અમારી પૂછવાની ફરજ આવે ને છોકરાઓ. એટલે ને એવું કઈ હોય તો તમે તમારે બિંદાસ કહેજો, આપણે કઈક સોલ્યુશન કરશું. પણ જો ચાઇનાનું બંધ થાય ને એમાં ફાયદો છે, તો કઈક તમે નવરા થાવ અને તો કઈક વિડીયો જોવ અને તો કઈક તમે ભણવામાં તૈયાર કઈક તૈયારી કરો. ટૂંકમાં મારો કહેવાનો મતલબ એવો છે. તો આમ તો જો કે બધા કંટાળી જ ગયા છે અત્યારે ઘરે રહી રહી, નકર હોસ્ટેલમાંથી છૂટતા ને તો ઝટ કે ઘેરે જવું કરતા. હવે એટલો ટાઈમ ઘેરે રહ્યા ને તો ઘેરે કંટાળી જાય. જ્યાં વધારે આપણે રહેવાનું થાય ને ત્યાં છોકરાઓ આપણે કંટાળી જાય. પરંતુ આ સંજોગો વસાત બધી પરિસ્થિતિ આવી છે. બાકી આપણે કઈ હૈથા કરીને તો લીધે નથી. મજા આવતી નહોતી કઈ આપણે આવી તો, કે મજા આવતી હતી લાંબા વેકેશનની. પરંતુ લગભગ તો તમે કંટાળી જ ગયા છો મારા અનુમાન મુજબ, કે ઝટ કંઈક આ ખુલે અને કંઈક રેગ્યુલર ચાલુ થાય તો સારું. પરંતુ મિત્રો આ પરિસ્થિતિ એવી છે એટલે એમાં બહુ કાંઈ આપણે ઊંડું વધારાની કાંઈ ચર્ચા કરવી નથી. નકર અમુક અમુક તો કે વિડીયો બરોબર છે આવાજ કે આવ્યા કરે ને તો કે મજા આવે. કેમ લેક્ચરમાં તમે ચોપડી બંધ કરી દેતા આપણે ક્યારેક એવી વાતો ચાલુ થતી. પરંતુ આપણે આમાં અત્યારે એવો ટાઈમ બગાડવાની જરૂરિયાત છે નહીં. આપણે રૂબરૂ મળશું ત્યારે પહેલો લેક્ચર એમાં જ કાઢશું, એ તમે તમારે મૂંઝાતા નહીં. પરંતુ આપણે અત્યારે આ સંજોગો વસાત બધું કરવું પડે છે, તો આપણે ખાસ મહેનત કરવાની જ છે. આપણો ટાઈમ છે એ બરબાદ કરવાનો નથી. એટલે આ રીતે આપણે અભ્યાસ વિડીયો દ્વારા એટલે કે ઓનલાઈન એજ્યુકેશન દ્વારા આપણે ચાલુ જ રાખવાનો છે. તો ફરી પાછા વધારાની કઈ લાંબી ચર્ચા ન કરતા આપણે જે લાસ્ટમાં જોયું હતું ઓઝોનના રાસાયણિક ગુણધર્મો, એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. અને હવે એના પછી મિત્રો આપણે એનાથી આગળના લેક્ચરમાં એના ઉપયોગો વિશે પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો મિત્રો એના પછી ક્વેશ્ચન આવે છે આજનું, કે લેક્ચર નંબર 15માં આપણે જેનો અભ્યાસ કરવાનો છે એ ક્વેશ્ચન છે કે સલ્ફરના અપર રૂપો સમજાવો. આ રીતના પ્રશ્ન પૂછાય. આ મિત્રો થોડો ઓમ જોઈએ તો જનરલી આઈએમપી છે, પરંતુ જે તમે ઓલું મોસ્ટ 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 આઈએમપી લખો એટલો બધો આઈએમપી છે નહીં. આ લખાણ સંબંધિત પ્રશ્ન છે એટલા માટે આ થોડો કેવો માપસરમાં આઈએમપી છે. નકર અમુક તો અમુક તો મોસ્ટ 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 3-4 વાર મોસ્ટ લખી અને વાય લખના કે આઈએમપી ના, એટલો બધો આઈએમપી નથી. પરંતુ ઓમ થોડો ઘણો આઈએમપી છે કે જે પૂછાવવાની શક્યતા પૂરેપૂરી. તો મિત્રો આ પ્રશ્ન છે એનો આપણે અત્યારે અભ્યાસ કરીએ. તો મિત્રો આ જે સલ્ફરના ઘણા બધા અપર રૂપો છે, સલ્ફરના અપર રૂપો તો ઘણા બધા છે, પરંતુ એમાંથી આપણે એક જ અપર રૂપ વિશે અભ્યાસ કરવાનો છે. કયો અપર રૂપ? તો કે પીળો અપર રૂપ. કયો અપર રૂપ? પીળો અપર રૂપ. પરંતુ આ પીળો અપર રૂપ છે એમાં ફરી પાછા બે પ્રકાર પડે. તો હોમ જનરલી મિત્રો આપણે જોઈએ તો સલ્ફરના બે અપર રૂપો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. કેટલા અપર રૂપો વિશે? બે અપર રૂપો વિશે અભ્યાસ કરવાનો છે. કયો કયો? તો કે પીળો રોહમ્બિક સલ્ફરના અપર રૂપો. કયા? તો કે પીળો રોહમ્બિક અને બીજો મોનોક્લિનિક સલ્ફરનો અપર રૂપ. આ બે આપણે અપર રૂપો વિશે અભ્યાસ કરવાનો છે. એમાં મિત્રો આ જે રોહમ્બિક સલ્ફરનો જે અપર રૂપ છે એને આલ્ફા સલ્ફર તરીકે પણ ઓળખાય છે, અને આ જે મોનોક્લિનિક બીટા સલ્ફર છે, સોરી મોનોક્લિનિક જે સલ્ફરનો અપર રૂપ છે એને બીટા સલ્ફરના અપર રૂપ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો આપણે કેટલા અપર રૂપો વિશે અભ્યાસ કરવાનો છે? બે અપર રૂપો. કયા કયા? કે આલ્ફા સલ્ફર અને બીટા સલ્ફર. આલ્ફા સલ્ફર એટલે કે રોહમ્બિક સલ્ફરનો અપર રૂપ, અને બીટા સલ્ફર એટલે કે મોનોક્લિનિક સલ્ફરનો અપર રૂપ. આ બંને વિશે આપણે અભ્યાસ કરવાનો
પરંતુ એની પહેલા મિત્રો આપણે જોઈએ કે ઓરડાના તાપમાન આજે અત્યારે હાલનું જે આપણા ઓરડાનું આપણા જે રૂમનું જે તાપમાન છે એ તાપમાનની અંદર એ કેવો છે સ્થાયી છે કયો તો કે આલ્ફા સલ્ફર કયો આલ્ફા સલ્ફર કે ઓરડાના તાપમાન આ એમસીક્યુ માં પૂછાઈ શકે મિત્રો કે સલ્ફરનો કયો અપરૂપ ઓરડાના તાપમાને સ્થાયી છે તો કે રોહમ્બિક સલ્ફરનો અપરૂપ અથવા તો આલ્ફા સલ્ફર અપરૂપ કે જે ઓરડાના તાપમાને કેવો છે સ્થાયી છે એના પછી શું કહે છે મિત્રો તો કે જ્યારે તેને કોને તો કે રોહમ્બિક સલ્ફરને અથવા તો આલ્ફા સલ્ફરને તેને 369 કેટલા 369 કેલ્વિને ગરમ કરતા તે મોનોક્લિનિક બને ખબર પડે જો આ રોહમ્બિક સલ્ફર છે આલ્ફા સલ્ફર છે એને હું 369 કેલ્વિન જેટલા તાપમાને અથવા તો તેનાથી ઊંચા તાપમાને હું આ સલ્ફરને રોહમ્બિક સલ્ફરને આલ્ફા સલ્ફરને ગરમ કરું તો તે શેમાં ફેરવાઈ જાય મોનોક્લિનિક સલ્ફરમાં ફેરવાઈ જશે શેમાં ફેરવાઈ જશે મોનોક્લિનિક સલ્ફરમાં ફેરવાય જશે તો આ રીતે મિત્રો આપણે છે એ રોહમ્બિક સલ્ફરમાંથી મોનોક્લિનિક સલ્ફર બનાવી શકીએ રેડી હવે મિત્રો આપણે બંનેનું જે પર્સનલ માહિતી છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે એ જોઈએ તો પહેલું જોઈએ મિત્રો આપણે રોહમ્બિક સલ્ફર એટલે કે આલ્ફા સલ્ફર રોહમ્બિક સલ્ફર તરીકે પણ ઓળખાય છે એટલે આપણે રોહમ્બિક સલ્ફર વિશે માહિતી જોઈએ મિત્રો તો કે એનો પહેલો જ પોઈન્ટ આવે છે કે તે કેવા કલરનો છે પીળા કલરનો છે કેવા કલરનો છે પીળા કલરનો છે તમને પ્રશ્ન થાય કે સર તમે આગળ જ કીધું કે બંને છે એ પીળા કલરના છે તો કે આ ક્યાં આવે છે કે ભાઈ પીળા કલરનો છે પરંતુ મિત્રો આ જ્યારે બંને જે પીળા કલરના જે સલ્ફરના અપરૂપો છે એના એક ભાગ છે એમાં મિત્રો આ જે રોહમ્બિક સલ્ફર છે એક જ માત્ર પીળા રંગનો જોવા મળે છે જ્યારે મોનોક્લિનિક સલ્ફર છે એ ખૂબ જ આછો પીળા રંગ જેવો જોવા મળે છે પરંતુ આને લખે છે રંગવિહીન સલ્ફર તરીકે પણ ઓળખવામાં એટલે કે રંગવિહીન સલ્ફર છે રેડી એટલે આપણે આ રોહમ્બિક જે સલ્ફર છે એમાં પર્સનલી લખવાનું થાય કે તે કેવા કલરનો છે પીળા રંગનો છે કેવા રંગનો હશે પીળા રંગનો હશે અને તેનું ગલનબિંદુ કેટલું છે 385.8 કેલ્વિન જેટલું છે કેટલું છે તો કે રોહમ્બિક સલ્ફરનું ગલનબિંદુ 385.8 કેલ્વિન જેટલું છે તેની ઘનતા 2.06 છે કેટલી છે 2.06 આ મિત્રો બધા જ આ વસ્તુ લખું અને જે ચોકઠા કરું એટલા માટે કે આ વસ્તુ છે એમસીક્યુ માં પૂછાવવાની શક્યતા પૂરેપૂરી રહે એટલા માટે આ જે બધી વસ્તુ છે એ તમારે તૈયાર કરવાની થાય તો કે એનું ગલનબિંદુ 385.8 કેલ્વિન તેની ઘનતા છે 2.06 અને એના પછી શું કહે તો કે રોલ સલ્ફરના CS2 માં બનાવેલા દ્રાવણમાં ઉકાળીને બનાવવામાં આવે છે ખબર પડે આ જો શું કહે છે તો કે જ્યારે મારે રોહમ્બિક સલ્ફર બનાવવું હોય તો એ કઈ રીતે હું બનાવી શકું તો કે રોલ સલ્ફર સલ્ફરના શું લેવાના છે રોલ લેવાના છે એટલે કે રોલ સ્વરૂપે હોય એવો આપણે સલ્ફર લેવાનો છે એને CS2 ના દ્રાવણમાં કયા દ્રાવણમાં તો કે કાર્બન સલ્ફર કાર્બન અને બે સલ્ફર એનું જે દ્રાવણ છે આ જે દ્રાવણમાં બનાવેલા દ્રાવણમાં ઉકાળીને બનાવાય છે જો ખબર પડે મિત્રો શું કે આ કઈ રીતે બનાવી શકાય તો કે રોલ સલ્ફરને CS2 માં બનાવેલા દ્રાવણમાં ઉકાળીને આ જે CS2 નું જે દ્રાવણ આપણે બનાવ્યું જે આ CS2 નું જે દ્રાવણ બનાવેલું છે એની અંદર આ રોલ જોજો મિત્રો ખાસ આ ધ્યાન રાખજો કે આ જે રોહમ્બિક સલ્ફર છે એને કઈ રીતે બનાવી શકાય મોસ્ટ ઓફ મિત્રો આ જ પ્રશ્ન હોય કે આને કઈ રીતે બનાવી શકાય આ મિત્રો સરળતાથી યાદ રહેતું નથી તો એને કઈ રીતે સરળતાથી યાદ રાખી શકાય
तो कहे आ जारे मारे रोहम्बिक सल्फर सॉरी रोहम्बिक सल्फर मारे એટલે કે આલ્ફા સલ્ફર છે બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકું તો કે જ્યારે સૌથી પહેલા રોલ સલ્ફર શું લેવાનું છે રોલ સલ્ફર ના આ જે રોલ સલ્ફર છે એને CH2 માં એને CH2 ના દ્રાવણમાં શું કરવાનું છે ઓગાળવાનું છે શું કરવાનું થાય એની અંદર ઓગાળવાનું થાય એ આ જે સલ્ફર છે એ CH2 ના દ્રાવણમાં કેવો છે દ્રાવ્ય છે કેવો છે દ્રાવ્ય એટલે મારે પહેલું કામ શું કરવાનું તો કે આ જે રોલ સલ્ફર છે એને CH2 ના દ્રાવણમાં શું કરવાનું છે ઓગાળવાનું છે ત્યારબાદ એને શું કરવાનું છે ઉકાળવાનું છે શું કરવાનું છે ઉકાળવાનું છે એટલે કે એને શું કરવાનું છે ગરમ કરવાનું છે જ્યારે આ ગરમ થઈ જાય એટલે કે ગરમ થઈ જાય પછી એને શું કરવાનું ઠારી નાખવાનું પછી તો આપણે શું મળી જાય પીળા રંગનું સલ્ફર એટલે કે સોરી રોમ્બિક સલ્ફર બની મિત્રો તમને પ્રશ્ન થાય કે કેટલા કેલ્વિન તાપમાન લગી ઉકાળવાનું તો કે જ્યારે પણ આનો રંગ છે એ કેવા કલરનો આવી જાય પીળા કલરનો આવી જાય ત્યાં સુધી એને આપણે શું કરવાનું છે ઉકાળવાનું છે સમથિંગ મિત્રો તમે જ્યારે 369 જેટલા કેલ્વિન તાપમાન સુધીમાં પહોંચીએ ત્યાં શું બની જાય રોમ્બિક સલ્ફર બની જશે ત્યારે તો કે જે આ રોલ સલ્ફર છે એને CH2 ના દ્રાવણમાં દ્રાવ્ય કર્યા બાદ તેને જ્યારે હું ઉકાળું અથવા તો એને તાપમાન આપી અને શું કરું ગરમ કરું તો શું બની જશે રોમ્બિક સલ્ફર બની જશે ખબર પડે કે નહીં મિત્રો ફરીથી અહીં ધ્યાન રાખો કઈ રીતે બનાવી શકાય તો કે રોલ સલ્ફર સેમાં ઓગાળવાના તો કે CH2 ના દ્રાવણ એમાં શું છે દ્રાવ્ય છે ફરી પછી એને શું કરવાનું ગરમ કરવાનું ક્યાં સુધી તો કે જ્યારે એનો પીળો કલર આવી ન જાય ત્યાં સુધી સમથિંગ 369 કેલ્વિન જેટલા તાપમાન સુધી ગરમ કરવાનું થાય ત્યાં સુધીમાં મિત્રો પીળો કલર આવી જાય એટલે આ શું બની ગયું તો કે રોમ્બિક સલ્ફર બની ગયું આ વાત થઈ એની બનાવટની એના પછી જોઈએ મિત્રો શું કે તો કે પાણીમાં કેવો છે અદ્રાવ્ય છે પાણીમાં કેવો છે અદ્રાવ્ય છે ખાસ યાદ રાખજો મિત્રો કે રોમ્બિક સલ્ફર છે એ પાણીમાં કેવો છે અદ્રાવ્ય છે કેવો છે અદ્રાવ્ય ત્યારબાદ તે બેન્ઝીન આલ્કોહોલ અને ઇથર બેન્ઝીન આલ્કોહોલ અને ઇથર એની અંદર કેવો છે થોડા પ્રમાણમાં અદ્રાવ્ય છે કેવો છે થોડા પ્રમાણમાં કોની કોની અંદર તો કે બેન્ઝીન આલ્કોહોલ અને ઇથર ની અંદર થોડા પ્રમાણમાં દ્રાવ્ય છે જ્યારે તે CH2 માં સંપૂર્ણ દ્રાવ્ય છે કેવો છે સંપૂર્ણ દ્રાવ્ય છે તો મિત્રો આ વાત થઈ રોમ્બિક સલ્ફર કોની વાત થઈ રોમ્બિક સલ્ફર ની ટોટલ એની અંદર મિત્રો 5 મુદ્દા છે કેટલા મુદ્દા છે 5 મુદ્દા પેલો તેનો રંગ પીળા કલર નો એનું ગલન બિંદુ 385 કેલ્વિન એની ઘનતા 2.06 એને બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકાય તો કે રોલ સલ્ફર ને CH2 ના દ્રાવણમાં દ્રાવ્ય કરી અને ઉકાળવાનું ક્યાં સુધી તો કે પીળો રંગ આવી જાય ત્યાં સુધી એના પછી તે પાણીમાં અદ્રાવ્ય છે બેન્ઝીન આલ્કોહોલ અને ઇથરમાં થોડા પ્રમાણમાં અદ્રાવ્ય છે અને CH2 ના દ્રાવણમાં કેવો છે સંપૂર્ણ દ્રાવ્ય છે કેવો છે સંપૂર્ણ દ્રાવ્ય તો મિત્રો આ વાત થઈ રોમ્બિક સલ્ફરની એટલે કે આલ્ફા સલ્ફરની આટલી માહિતી લખવાની થાય આ વાત થઈ મિત્રો આલ્ફા સલ્ફરની ત્યારબાદ જે મિત્રો એનો બીજો અપરૂપ છે સલ્ફરનો જે બીજો અપરૂપ છે જે મોનોક્લિનિક સલ્ફર અથવા તો બીટા સલ્ફર કેવો છે બીટા સલ્ફર આની આપણે માહિતી લખવાની થાય અથવા તો માહિતી સમજવાની થાય તો એમાં પહેલો જ પોઈન્ટ આવશે મિત્રો તો કે તેનું ગલન બિંદુ 393 કેલ્વિન છે કેટલું છે 393 કેલ્વિન અહીંયા કેટલું છે 385 કેલ્વિન યાદ રાખજો મિત્રો બંને આલ્ફાનું 385 કેલ્વિન જ્યારે બીટાનું 393 કેલ્વિન તાપમાન છે ઘનતા કેટલી છે 1.98 કોની તો કે મોનોક્લિનિકની રોમ્બિકની ઘનતા 2.06 છે ત્યારબાદ આ પણ CH2 માં શું છે દ્રાવ્ય છે કોણ તો કે મોનોક્લિનિક સલ્ફર શેમાં દ્રાવ્ય છે CH2 માં દ્રાવ્ય છે હવે મિત્રો આપણે વાત કરીએ આની બનાવટ કે આ છે
જે મોનોક્લિનિક સલ્ફર છે એ કઈ રીતે બનાવી શકાય. મિત્રો આપણે અગાઉ જોયું હતું કે ઓરડાના તાપમાને તે સ્થાયી છે જ્યારે તેને 369 કેલ્વિને ગરમ કરવામાં આવે તો શું બની જાય મોનોક્લિનિક સલ્ફર બની જાય. ખબર પડી કે જે રોમ્બિક સલ્ફર છે એને 369 કેલ્વિન તાપમાને ગરમ કરીએ તો શેમાં ફેરવાઈ જશે મોનોક્લિનિક સલ્ફરમાં ફેરવાઈ જશે. પરંતુ મિત્રો આપણે હમણાં જોયું કે આનો રંગ છે એ સફેદ કલર જેવો છે એટલે કે ખૂબ જ આછો પીળા રંગ જેવો છે. જો આને બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકાય આપણી ભાષામાં સમજીએ મિત્રો તો કે કઈ રીતે બનાવી શકાય તો કે એક ડીશમાં આલ્ફા સલ્ફરને પીગાળીને પોપડા બનાવવામાં આવે. પહેલા સૌથી પહેલા શું કાર્ય કરવાનું તો કે એક ડીશ લેવાની એની અંદર કયો નાખવાનો આલ્ફા સલ્ફર નાખવાનો. કયો નાખવાનો મિત્રો એની અંદર આલ્ફા સલ્ફર નાખવાનો. પછી એને શું કરવાનું ગરમ કરવાનું. અહીં શું કીધું તો કે એને 369 કેલ્વિન તાપમાને શું કરવાનું છે ગરમ કરવાનું. પેલા ડીશમાં નાખી અને મારે એને શું કરવાનું છે ગરમ કરવાનું. પરંતુ 369 કેલ્વિન તાપમાન સુધી જ ગરમ કરવાનું. ત્યાં સુધીમાં મિત્રો આ જે ગરમ થયેલો રોમ્બિક સલ્ફર છે એની ઉપર પોપડા થઈ જશે અને વચ્ચે આમ ઉભા તીર જેવા એટલે કે આમ જોડેલા આ પ્રકારના જોડેલા સંગઠનથી આમ બંધાઈ જશે એ પ્રકારનું થઈ જશે. જેમ કે મિત્રો તમે ક્યારે ફ્રીઝરની અંદર બરફમાં જોયું હશે જે પાણીનો આપણે વાટકો ભરેલો હોય એને આપણે ફ્રીજમાં મૂક્યો હોય તો એ જ્યારે સંપૂર્ણ બરફમાં ન ફેરવાઈ ગયો હોય ત્યારે તે બરફ છે ઉપર એનું બરફનું પડ થઈ ગયું હોય અને વચ્ચે અમુક અમુક જગ્યાએ બરફ છે એ થઈ ગયું હોય આમ ચોટી ગયું આ રીતે. તો આવા તીર સ્વરૂપે અને ઉપર જેમ આપણે આ બરફ છે એ સંપૂર્ણ બરફમાં ન ફેરવાઈ ગયું હોય એવી સ્થિતિમાં આવે કે જે આ રીતે આમ જોડેલા હોય આમ તીર જેવા એટલે કે આમ સાંકડી પટ્ટી જેવા જોડેલા થાય ત્યાં સુધી એને મારે ગરમ કરવાનો છે. કોને તો કે આલ્ફા સલ્ફરને અથવા તો રોમ્બિક સલ્ફરને. ક્યાં સુધી તો કે ઉપર એનું પડ બંધાઈ જાય અને નીચે એની બેની જેનું તળિયું અને જે ઉપર પડ બંધાણું આ બંનેની વચ્ચે ઊભી સાંકડી પટ્ટી જેવા જે તીર જેવું જે સંગઠન જે જોડાઈ ન જાય ત્યાં સુધી મારે એને ગરમ કરવાનું છે. પછી એને શું કરી દેવાનું ગરમ કરવાનું બંધ કરી દેવાનું. ત્યારબાદ એની અંદર બે છિદ્રો કરી ને એની અંદર જે પ્રવાહી વધેલું છે જેમ કે બરફની અંદર જે વચ્ચે જે પાણી હોય એને કાઢવું હોય તો ઉપર હું છિદ્ર કરી અને પાણીને કાઢી નાખું. એ જ રીતે આ જે પડવાળી જે વસ્તુ બની એને ઉપરનું પડ કાઢી નાખવાનું અથવા તો એને છિદ્રો પાડી દેવાના અને શું કરી નાખવાનું એની અંદર જે પ્રવાહી હશે એને શું કરી નાખવાનું બહાર કાઢી લેવાનું. અને ઉપરના પડને પણ બહાર કાઢી લેવાનું. તો મિત્રો હવે વધશે શું તો કે જે ઓલું જે જોડાયેલું હતું જે સિંગલ પટ્ટી જેવું જે તળિયાનું જે પડ છે અને ઉપરનું જે પડ છે એ બંને વચ્ચે જે જોડાયેલું હતું આવા ઘણા બધા સાંકડા પટ્ટી જેવા એની અંદર સંગઠનો વધશે. પછી માત્ર ને માત્ર નીચેનું પડ પણ લેવાનું નથી. આ જે તીર જેવા જે પારદર્શક જે આ પટ્ટીઓ છે એ બધીને શું લઈ લેવાની બહાર કાઢી શું કરી લેવાની ખરી જાય પછી એને શું કરી લેવાનું બહાર કાઢી લેવાનું. પછી જે આપણે વસ્તુ મળે એને શું કરવાનું ફરી પછી ગરમ કરવાની. શું કરવાની થોડાક એવા તાપમાને ફરી પાછી શું કરવાની ગરમ કરવાની. આ ગરમ થઈ જાય એટલે મિત્રો શું બની જાય તો કે મોનોક્લિનિક સલ્ફર બની જાય. શું બની જશે મોનોક્લિનિક સલ્ફર બની જશે. ખબર પડે કે નહીં મિત્રો સેમ પરિસ્થિતિ જેમ બરફને તમે ફ્રીઝરમાં મૂકો સંપૂર્ણ બરફ ન થઈ જાય અને વચ્ચે જ આપણે વાટકો કાઢી આવીએ તો જે પરિસ્થિતિ જોવા મળે એ પરિસ્થિતિ થાય ત્યાં સુધી આપણે શું કરવાનો છે ગરમ કરવાનું. પછી ઉપરનું નીચેનું પડ કાઢી અને જે ઓલા જે જોડાયેલા જે પટ્ટી જેવા હોય એને બહાર કાઢી લેવાના અને એને સામાન્ય તાપમાને ગરમ કરી અને શું બનાવી શકીએ આપણે મોનોક્લિનિક સલ્ફર બનાવી શકીએ. શું બનાવી શકીએ મોનોક્લિનિક સલ્ફર બનાવી શકીએ. એના પછી એનો મુદ્દો શું આવશે તો કે 369 કેલ્વિન થી ઊંચા તાપમાને તે સ્થાયી છે. પછી મારે જો એને સ્થાયી રાખવો હોય તો કેટલું તાપમાન આપવું પડે તો કે 369 કેલ્વિન અથવા તો તેનાથી ઊંચું તાપમાન આપી રાખવું તો તે શું છે સ્થાયી છે. શું છે સ્થાયી આ પણ એમસીક્યુમાં પૂછાઈ શકે મિત્રો.
મોનોક્લિનિક સલ્ફર અથવા તો બીટા સલ્ફર છે એ કેટલા તાપમાને સ્થાયી છે? તો કે 369 કે તેથી વધુ તાપમાને તે કેવો છે? સ્થાયી છે. એનાથી નીચેના તાપમાને મિત્રો શેમાં ફેરવાઈ જશે? રોહમ્બિક સલ્ફરમાં ફેરવાઈ જશે. એટલે કે 369 કેલ્વિન થી નીચેના તાપમાને તે શેમાં હશે? રોહમ્બિક સલ્ફરમાં હશે. આ જ રીતે મિત્રો આપણે રોહમ્બિક સલ્ફરમાં પણ કહી શકીએ કે રોહમ્બિક સલ્ફર છે એ 369 કેલ્વિન કે તેથી નીચા તાપમાને કેવો છે? સ્થાયી છે. કેવો છે? સ્થાયી. જ્યારે 369 કેલ્વિન કે તેથી ઊંચા તાપમાને કોણ સ્થાયી છે? મોનોક્લિનિક સ્થાયી છે. એ જ રીતે આપણે વિરુદ્ધ દિશામાં જોઈએ તો 369 કેલ્વિન કે તેથી નીચા તાપમાને કોણ સ્થાયી છે? રોહમ્બિક સલ્ફર સ્થાયી છે. કોણ સ્થાયી છે? રોહમ્બિક સલ્ફર. એટલા માટે મિત્રો આપણે કહી શકીએ કે 369 કેલ્વિન તાપમાન છે એને સંક્રાંતિ તાપમાન કહેવાય. કેવું તાપમાન કહેવાય? સંક્રાંતિ તાપમાન કહેવાય. કોનું સંક્રાંતિ તાપમાન કહેવાય? તો કે સલ્ફરના અપર રૂપોનું. કેનું સંક્રાંતિ તાપમાન કહેવાય? સલ્ફરના અપર રૂપોનું. તો મિત્રો આ વાત થઈ મોનોક્લિનિક સલ્ફરની. મિત્રો અત્યારે આપણે સલ્ફરના અપર રૂપો વિશે અભ્યાસ કર્યો. હવે બાકીના જે એના બંધારણ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરશું. ત્યાં સુધી મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ.